हेलो एवरीवन, वेलकम टू स्टार एजुकेशन यूट्यूब चैनल। स्टार एजुकेशन यूट्यूब चैनल में आप सबनों खूब खूब स्वागत है। आज है इंडिपेंडेंस डे एट्ले के स्वतंत्रता दिवस। 15 ऑगस्ट 1947 रोज आपणो देश आज़ाद थयो, तो ए दिवस की याद में आप दर वर्षे 15 ऑगस्ट जो दिवस है ये आप उजवीए छे स्वतंत्रता दिवस तरीके। बीजो आए गणतंत्र दिवस जो 26 जान्युआरी रोज उजवीए छे। आ दिवसे भारतनु बंधारण अमल में आवेलू 26 जान्युआरी 1950 रोज। तो जेटली पण महत्वनी इन्फॉर्मेशन बने छे अत्यारे इंडिपेन्डन्स डे एटले के स्वतंत्रता दिवस रिलेटेड तमाम इन्फॉर्मेशन कवर करवानो प्रयत्न करशुं। हवे राष्ट्रीय लेवलनी अने राज्य लेवलनी जे पण काई उजवणी थाय छे आजना न्यूज़पेपरनी अंदर हशे, एटले ए तमाम माहितीओ छे आपणे मारा करंट अफेर आवनारा जे विडियो हशे करंट अफेरना एनी अंदर कवर करी लेशुं। अत्यारे मात्र ने मात्र थोड़ूक स्वतंत्रता दिवस विषे थोड़ूक समझवानो प्रयत्न करशुं अने एने रिलेटेड थोड़ूक परीक्षा माटे उपयोगी एवा अगत्यना मुद्दा छे बराबर ए आपणे आजना लेक्चरनी अंदर डिस्कस करीए छीए। तो विडियो सारो लागे तो प्लीज़ एक लाइक करी सपोर्ट करजो, तमारा मित्रों साथे शेर करजो अने चेनल सब्सक्राइब करवानो बाकी होय तो सब्सक्राइब करी बेल सिम्बल जरूर दबावजो जेथी आवनारा वीडियोनी नोटिफिकेशन मळती रहे। व्हाट्सएप ग्रुपने पण जॉइन करी शको छो, तमे डिस्क्रिप्शननी अंदर लिंक आपेली छे। डेली 6 વાગે આપણે કરંટ અફેર પણ આવી જ જાય છે અને તો એ તમને આવનારી પરીક્ષા માટે ખૂબ જ હેલ્પફુલ થશે। લગભગ દરેક પરીક્ષાની અંદર કોઈકમાં 30 માર્કનું હોય, કોઈકમાં 50 માર્કનું હોય, તો મારા કરંટ અફેરમાંથી ઘણા બધા ક્વેશ્ચન પૂછાય પણ છે જે હું તમને જ્યારે પણ કોઈ પેપર આવતું હોય છે તો એનું સોલ્યુશન મૂકું છું અને એમાંથી કયા વિડીયોમાંથી કયા ક્વેશ્ચન પૂછાય છે એ પણ હું સાથે સાથે વિડીયોની અંદર પબ્લિશ કરું છું। પીઆઈની પોલીસ ઇન્સ્પેક્ટરનો જે પેપર હતો જીપીએસસીનો, એમાં લગભગ 30માંથી 25 ક્વેશ્ચન તો મારા કરંટ અફેરમાંથી જ હતા બરાબર। તો મેં પ્રૂફ સાથે એક વિડીયો પણ બનાવેલો છે પીઆઈ કરંટ અફેરનો જીપીએસસીનો, તો એ પણ જરૂરથી જોજો કેટલું પૂછાય છે મારા વિડીયોમાંથી। પ્રૂફ સાથે બતાવેલું છે કયા વિડીયોમાંથી પૂછાયેલું છે। શરૂ કરીએ હવે આજનો વિડીયો 15 ઓગસ્ટનો ઇન્ડિપેન્ડન્સ ડે વિશે। સૌથી પહેલાં તો વાત કરીએ 15 ઓગસ્ટ 1947 આપણો દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો, તો એ દિવસને આપણે ઉજવીએ છીએ સ્વતંત્રતા દિવસ તરીકે। આ વખતે વર્ષ 2019 રોજ કેટલામો સ્વતંત્રતા દિવસ હતો, તો 73મો। બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવું પૂછાતું હોય છે કે 15 ઓગસ્ટના વર્ષ 2019 રોજ કેટલામાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવેલી, તો કેટલામાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવેલી, 73મા સ્વતંત્રતા દિવસની। એના પછીની વાત કરું તો પિનકોડ જે તમે લખો છો બરાબર એની સૌ પ્રથમ શરૂઆત તમામ રાજ્ય અને શહેરની અંદર ક્યારે કરવામાં આવેલી, એ પણ 15 ઓગસ્ટના રોજ જ કરવામાં આવેલી, પરંતુ વર્ષ યાદ રાખવાનું છે કયું, 1972। 1972ની અંદર દેશના તમામ રાજ્ય અને શહેરની અંદર પિનકોડ છે એની શરૂઆત કરવામાં આવેલી। આ સિવાયની વાત કરું તો ભારત માથાની સૌ પ્રથમ તસવીર કોણે બનાવેલી એવું પણ ઘણી વખત પરીક્ષાની અંદર પૂછાયું છે, તો યાદ રાખજો મગનલાલ શર્મા। મગનલાલ શર્મા છે એમણે 1906માં ભારત માતાની સૌ પ્રથમ તસવીર બનાવેલી હતી અને તેઓ ગુજરાતી શિક્ષક હતા બરાબર, કેવા ગુજરાતી શિક્ષક હતા, એ પણ બહુ અગત્યનું થઈ જાય છે। ત્યાર પછીની વાત કરું તો વેંકૈયા પિંગલી છે એમણે ભારતના સૌ પ્રથમ રાષ્ટ્રધ્વજની ડિઝાઇન તૈયાર કરેલી હતી। હવે વેંકૈયા પિંગલીએ જે રાષ્ટ્રધ્વજની ડિઝાઇન તૈયાર કરેલી હતી તેમાં જે અત્યારે વચ્ચે તમે ભારતના રાષ્ટ્રધ્વજની અંદર અશોક ચક્ર જોવો છો, એ અશોક ચક્રના સ્થાને શું હતું, રેટિયો હતો બરાબર। મેં અગાઉ કરંટ અફેરમાં જ્યારે વેંકૈયા પિંગલીની જન્મજયંતિ હતી એ વખતે તમને પિક્ચર બતાવેલો હતો કે રાષ્ટ્રધ્વજ વેંકૈયા પિંગલીએ જે તૈયાર કરેલો એ કેવો હતો। હવે આ રાષ્ટ્રધ્વજ છે એની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર ફિક્સ હોય છે 3:2, તો યાદ રાખજો લંબાઈ પહોળાઈનો ગુણોત્તર કેટલો હોય છે, 3:2। વેંકૈયા પિંગલીનો જન્મ થયેલો 2 ઓગસ્ટ 1876 રોજ। અને હવે કન્ફ્યુઝન અહીંયા થાય, જો પ્રશ્ન એમ પૂછાય કે ભારતના રાષ્ટ્રધ્વજની સૌ પ્રથમ ડિઝાઇન તો કોણે તૈયાર કરી બરાબર, તો યાદ રાખજો વેંકૈયા પિંગલી। જો વેંકૈયા પિંગલી ઓપ્શનમાં જ ન હોય અને મેડમ ભીખાજીકામાં હોય તો એ સિલેક્ટ કરવાનું। હવે આ બંનેમાં ડિફરન્સ શું, વર્તમાન જે રાષ્ટ્રધ્વજ છે વચ્ચે અશોક ચક્ર છે બરાબર, તો આ વર્તમાન રાષ્ટ્રધ્વજની સૌ પ્રથમ ડિઝાઇન તૈયાર કોણે કરી એવું પૂછાય તો જવાબ આવશે મેડમ ભીખાજી કામા। જો એમ પૂછે કે ભારતના રાષ્ટ્રધ્વજની સૌ પ્રથમ ડિઝાઇન કોણે તૈયાર કરી તો જવાબ આવશે
વેંકૈયા પિંગલી, બરાબર? અને વર્તમાન રાષ્ટ્રધ્વજની સૌપ્રથમ ડિઝાઇન કોણે તૈયાર કરી એવું પૂછાય તો જવાબ આવશે મેડમ ભીખાજી કામા, બરાબર? ત્યાર પછીની વાત કરું તો ભારતની બંધારણ સભા જે છે, બરાબર, એણે રાષ્ટ્રધ્વજને 22 જુલાઈ 1947ના રોજ અપનાવી લીધેલો હતો. આથી આ દિવસને આપણે ઉજવીએ છીએ ઝંડા અંગીકાર દિવસ તરીકે. કયા દિવસ તરીકે? ઝંડા અંગીકાર દિવસ તરીકે. તો 22 જુલાઈનો દિવસ, બરાબર, 1947 ઝંડો અપનાવી લીધો બંધારણ સભાએ, એ દિવસને ઉજવીએ છીએ ઝંડા અંગીકાર દિવસ તરીકે. જવાહરલાલ નહેરુ છે, બરાબર, એણે સૌપ્રથમ તિરંગો કઈ નદી ઉપર, કઈ નદીના તટ પર લહેરાવ્યો એવું પણ ઘણી વખત પરીક્ષાની અંદર પૂછાઈ ગયું છે, તો યાદ રાખી લેજો, રાવી નદીના કિનારે. જવાહરલાલ નહેરુએ સૌપ્રથમ તિરંગો ક્યાં લહેરાવ્યો? રાવી નદીના તટ પર. ક્યારે લહેરાવ્યો એવું પણ પૂછાય તો 31 ડિસેમ્બર 1929. 31 ડિસેમ્બર 1929 બહુ ઇમ્પોર્ટન્ટ છે. એના પછીની વાત કરું તો ભારતનું જે રાષ્ટ્રગીત છે એ કયું છે? વંદે માતરમ, બરાબર. આ વંદે માતરમ છે કોણે લખેલું છે? બંકિમચંદ્ર ચેટર્જી. ઘણી વખત બંકિમચંદ્ર ચેટર્જી પણ આપેલું હોય, ઘણી વખત બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય આપેલું હોય, તો બંને વ્યક્તિ એક જ છે, બરાબર. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય કયો કે બંકિમચંદ્ર ચેટર્જી કયો, બરાબર. શેમાંથી લીધેલું છે એવું પણ ઘણી વખત પૂછાયું છે, બરાબર. તો શેમાંથી લેવામાં આવેલું છે? આનંદમઠમાંથી લીધેલું છે. આનંદમઠ છે એક બંગાળી નવલકથા છે, તો એ પણ યાદ રાખજો. બંકિમચંદ્ર ચેટર્જીની આનંદમઠમાંથી લેવામાં આવેલું છે આ વંદે માતરમ, બરાબર. આ શું છે? રાષ્ટ્રગીત. હવે આ રાષ્ટ્રગીત છે, બરાબર, એ સૌ પ્રથમ વખત ક્યારે ગવાયેલું હતું? તો યાદ રાખજો, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કોલકાતાના 12મા અધિવેશનમાં. કેટલામું અધિવેશન હતું? 12મા અધિવેશનની અંદર આ રાષ્ટ્રીય ગીત ગાવામાં આવેલું હતું. આ સિવાય ભારતનું રાષ્ટ્રગાન છે કયું છે? જનગણ મન. જનગણ મન કોણે લખેલું છે? રવીન્દ્રનાથ ટાગોર. આ બંગાળી કાવ્ય ગ્રંથ છે ગીતાંજલિ, જેમાંથી લેવામાં આવેલું છે. રવીન્દ્રનાથ ટાગોરના કયા ગ્રંથમાંથી? તો કે ગીતાંજલિમાંથી આ જનગણ મન રાષ્ટ્રગાન છે લેવામાં આવેલું છે, બરાબર. ત્યાર પછીની વાત કરું તો રાષ્ટ્રગાનમાં છે 5 પદ છે, બરાબર, જેમાંથી માત્ર પ્રથમ પદ છે એને રાષ્ટ્રગાન તરીકે ગવાય છે, બરાબર. સમગ્ર રાષ્ટ્રગાનની અંદર કેટલા 5 પદ છે, એમાંથી માત્ર પ્રથમ પદને આપણે રાષ્ટ્રગાન તરીકે ગાઈએ છીએ, જેને માત્ર ને માત્ર 52 સેકન્ડની અંદર પૂરું કરવાનું હોય છે. જો આ એક ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે, કેટલી સેકન્ડની અંદર પૂરું કરવાનું હોય છે? 52 સેકન્ડ. યાદ રાખજો, ઘણી વખત પરીક્ષાની અંદર પૂછાયું છે. ત્યાર પછીની વાત કરીએ તો અગત્યના થોડાક રાષ્ટ્રીય પ્રતીકો જોઈ લઈએ. તો સૌથી પહેલી વાત કરીએ, રાષ્ટ્રીય પ્રાણી કયું છે? વાઘ. એના પછી રાષ્ટ્રીય પક્ષી કયું છે? મોર. રાષ્ટ્રીય પુષ્પ કયું છે? કમળ. રાષ્ટ્રીય વૃક્ષ કયું છે? વડ. રાષ્ટ્રીય નદી કઈ છે? ગંગા. ગંગાને રાષ્ટ્રીય નદીનો દરજ્જો ક્યારે મળેલો? 4 નવેમ્બર 2018. 4 નવેમ્બર 2018ના રોજ ગંગાને રાષ્ટ્રીય નદીનો દરજ્જો મળેલો. આ સિવાય રાષ્ટ્રીય જળચર જીવનો દરજ્જો છે ક્યારે મળેલો? ડોલ્ફિન માછલીને. તો યાદ રાખજો, 5 ઓક્ટોબર 2009. ઘણી વખત આવું પણ પૂછાતું હોય છે કે ભારતનું રાષ્ટ્રીય જળચર જીવ ડોલ્ફિન માછલી છે, તો એને રાષ્ટ્રીય જળચર જીવનો દરજ્જો ક્યારે મળેલો? 5 ઓક્ટોબર 2009. રાષ્ટ્રીય વિરાસત પશુ કયું છે? હાથી. એને રાષ્ટ્રીય વિરાસત પશુનો દરજ્જો ક્યારે મળેલો? 22 ઓક્ટોબર 2010ના રોજ. તો કુલ આટલી વસ્તુ હતી જે આખા વિડીયોમાં અગત્યની હતી. અગેઇન, આપ સૌને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભકામના. વિડીયો સારો લાગેલો હોય તો પ્લીઝ લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરતા રહેજો, અને જો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય, નવા હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ સિમ્બોલ જરૂર દબાવજો, જેથી આવનારા વિડીયો નોટિફિકેશન મળતી રહે. મળશું નેક્સ્ટ વિડીયો નવા કરંટ સાથે, નવી માહિતીઓ સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી. વોટ્સએપ ગ્રુપને તમે ડિસ્ક્રિપ્શનની આપેલી લિંકમાંથી જોઈન કરી શકો છો.